આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી રન ફોર વોટને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી રન ફોર વોટને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રન ફોર વોટ અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે આગામી 7 મેના રોજ જિલ્લાના નાગરિકો લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી થાય એ જાગૃતિ અર્થે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત લોકોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત અવશ્ય વોટ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનરલ નિરીક્ષક રાજેન્દ્ર કુમાર કટારા, ખર્ચ નિરીક્ષક ટી દયાનંદ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલા, ચૂંટણી શાખાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા.